महानगर पालिका ना प्राथमिक शिक्षक संघ द्वारा 4200 ग्रेड पे बाबते रविवार ना रोज पत्रकार परिषद योजी शिक्षक संघ ना होदेदारोए विस्तृत माहिती आपी हती। प्रस्तुत छे आप पत्रकार परिषद ना केटला जरूरी अंशो। तो अमारी 2001 मा नाणा विभाग नो एक पत्र आयो अने अमने आ नाणा विभाग ना पत्र थी भावनगर कॉर्पोरेशन ना जे शिक्षकों छे नगर प्राथमिक शिक्षण समिति ना एने आ 5000-8000 नो ग्रेड मळतो तो ई बंद थई गयो। आ ग्रेड बंद कर्या पछी अमे घणी बधी लड़त शुरू करी 2001 थी लईने आज दिन सुधी गईकाल सुधी अमारी लड़त सतत चालू होती के कोई पण संजोगोमां अमने जे जिल्ला पंचायतना शिक्षकोने एक ज केडरमां बे विसंगतता हती। दाखला तरीके भावनगरनी अंदर जे शिक्षक सिटीमां नोकरी करतो होय ई 9 वर्ष पूर्ण करे त्यारे एने 4200 नो ग्रेड मळे अने भावनगरनी बाजूमां ज अधेवाड़ा जे गाम छे त्यां जे शिक्षक काम करतो होय ई 9 वर्ष पूर्ण करे त्यारे एने 4200 नो ग्रेड मळे। आना कारणे एक ज केडरमां एक ज दिवसे दाखल थयेला શિક્ષકોને અંદાજે 5-6000 રૂપિયાનો 9 વર્ષ પછી ફેર પડે। આના માટેનો પહેલો પ્રયત્ન જ્યારથી આ પરિપત્ર આવ્યો એટલે સૌથી પહેલા એની સાથે સરકાર સાથે અમારી ડિસ્કસ થઈ અને 2001 થી લઈ અને અત્યાર સુધીની અમારી લડત ચાલી અને આવતી ગઈકાલે આ જે પરિણામ આપણને મળ્યું છે એ પરિણામ સ્વરૂપે નગરપાલિકા એટલે કે મહાનગરપાલિકાની કોર્પોરેશન જે છે આપણી 6-6 એના તમામ શિક્ષકોને એની મૂળ તારીખથી એટલે કે એક એક છન્નું પછી જે શિક્ષકો વંચિત હતા પગારથી 4200 ગ્રેડમાં એને આપી દેવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને રાજ્ય સરકારનો માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો અને અમારા નાણામંત્રી અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું, અમારી શિક્ષણ સમિતિનો પણ આભાર માનું છું કે સૌથી પહેલો જ્યારે ઠરાવ કરવાનો આવ્યો તો અમારા શિક્ષણ સમિતિના તમામ સદસ્યો છે એ વધાવી એટલે માનનીય અમારા ચેરમેન શ્રી નિલેશભાઈ રાવણ અને એની સમગ્ર ટીમનો પણ આભાર માનું છું, સાથે સાથે પશ્ચિમના ધારાસભ્યો અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો પણ આભાર માનું છું કે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે એની અમરાવતી સરકારમાં રજૂઆત કરી છે। આ તકે ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીનો પૂર્વ પદાધિકારીનો પણ આભાર માનું છું કે એમણે પણ જ્યારે જ્યારે અમને જે જરૂર પડી છે એમાં સહકાર આપ્યો છે। એટલે આ તકે આ અમારો જે પ્રશ્ન છે એ પૂર્ણ થયો છે અને હૃદયપૂર્વક આભાર માની અને આપ સર્વ પણ અહીંયા પધાર્યા છો એટલે મીડિયાના મિત્રોનો પણ આ તકે આભાર માની, કારણ કે અમે કમ્પેન કર્યું હતું સોશિયલ મીડિયાથી ને આપના થકી કે 4200 ગ્રેડ પે લઈને જ અમે રહેશું, એક સરસ મજાનું આંદોલન થયું અને ગુજરાત સરકારે 65000 શિક્ષકો જિલ્લામાં હતા એને આપ્યું અને અમે બાકી રહી ગયા હતા। એટલે આપણે પણ સરસ મજાનું કમ્પેન કરી અમારે આપે પણ સહયોગ આપ્યો છે એ બદલ આપ સર્વનો પણ હૃદયપૂર્વક આભાર માની વિનમું છું। અસ્તુ। આંદોલન કેટલા વર્ષ ચાલ્યું તમારું આંદોલન? ભાવનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો 2001 થી લઈ અને અમારા પત્ર વ્યવહારનો જો તમને ખપ્પો બતાવું તો લગભગ 1000-1500 પાના અમે રાજ્ય સરકાર સાથે ડિસ્કસ કરેલી છે અને અમારા 1000 પાનાનો અમે પત્ર કર્યો અને આંદોલન એટલે મીન્સ કે પત્ર વ્યવહાર એક પ્રકારે એની જ્યાં જ્યાં જે આપણા ધારાસભ્યો મનલોક સુનિલભાઈ પહેલા ધારાસભ્ય હતા તેમને સાથે લઈને ત્યાર પછી વિભાવરીબેનની સાથે લઈને એટલે અમારે જ્યાં જ્યાં જરૂર પડી જે જે ડિપાર્ટમેન્ટમાં એમનો સાથે લઈને અમે 2001 થી લઈ અને 2020 એટલે અત્યારે 21 ચાલે છે એટલે 20 વર્ષ સુધી અમે આંદોલન કર્યું અને એનું પરિણામ આજે અમને મળ્યું છે।